हेलो स्टूडेंट्स, आज आपणे वात करवाना छे पेरेलल सर्किट विषे। पेरेलल सर्किट कोने कहेवाय छे, पेरेलल सर्किट नी फॉर्म्युला कई रीते डिराइव करवी तथा पेरेलल सर्किट ना बेस्ड एग्जांपल कई रीते सॉल्व करवा ए आपणे आजना लेक्चर में जोवाना छे। सौथी पहला वात करीए पेरेलल सर्किट कोने कहेवाय। तो ज्यारे पण कोई पण बे रेजिस्टेंस, धारो के अहींया मैं बे रेजिस्टेंस लीधा छे R1 अने R2 અને બંનેના ટર્મિનલ ને મેં નામ આપ્યા છે 1 અને 2। તો જ્યારે પણ બે રેઝિસ્ટન્સના પહેલા ટર્મિનલ તમે સાથે કનેક્ટ કરો અને બંનેના બીજા ટર્મિનલ તમે સાથે કનેક્ટ કરો ત્યારે જે સર્કિટ બને છે આપણે એને પેરેલલ સર્કિટ કહીએ છીએ। અહીંયા મેં R1 અને R2 ના બંનેના એક નંબરના છેડાને સાથે કનેક્ટ કર્યા છે, બંનેના બે નંબરના છેડાને સાથે કનેક્ટ કર્યા છે, તો આ એક પેરેલલ સર્કિટ થશે। सर्किट ऊपर थी तमे ऑब्जर्व करी शको छो के अहीं करंट ने फ्लो थवा माटे बे अलग अलग पाथ छे। तो जेवी रीते आपणे सीरीज सर्किट में बात करता था कि सीरीज सर्किट में करंट ने फ्लो थवा माटे बीजो कोई पाथ अवेलेबल नथी, एटला माटे आई नी वेल्यू थ्रू आउट सेम रहती थी। ज्यारे आ केस में एटले के पेरेलल कनेक्शन में करंट ने फ्लो थवा माटे अलग अलग पाथ छे, एटले पेरेलल सर्किट में करंट हमेशा डिवाइड थाय छे। जो वोल्टेज नी बात करिए तो तमे जोई शको छो के पॉजिटिव टर्मिनल छे ये बन्ने रेजिस्टेंस साथे कनेक्टेड छे, नेगेटिव एना बीजा एंड साथे कनेक्टेड छे, एटले जे वोल्टेज नी वेल्यू छे ये थ्रू आउट बन्ने रेजिस्टेंस ना अक्रॉस मां सेम रहे छे। तो पेरेलल सर्किट मां वोल्टेज नी वेल्यू डिवाइड थती नथी, करंट नी वेल्यू जे छे ए डिवाइड थाय छे। आ ज सर्किट ने तमे आवी रीते पण गोठवी शको छो, जेमां R1 अने R2 ना पहेला બંને ટર્મિનલ સાથે, સેકન્ડ ટર્મિનલ સાથે, તો કરંટને ફ્લો થવા માટે અહીંયા બે અલગ અલગ પાથ મળી જાય છે। જો ઇક્વેશનની વાત કરીએ તો વોલ્ટેજ જે છે એ દરેક બ્રાન્ચના અક્રોસમાં, પેરેલલમાં જેટલી પણ બ્રાન્ચ હોય એના અક્રોસમાં સેમ રહેવાથી હું અહીંયા કહી શકું કે કરંટનો સરવાળો થશે, એટલે કે જે ટોટલ કરંટ આઈ છે એ અહીંયા બે પાર્ટમાં ડિવાઈડ થઈ રહ્યો છે I1 અને I2। તો હું લખી શકું કે I=I1+I2। आई नी वेल्यू मुकी हो तो आई इक्वल टू शू थे टोटल वोल्टेज वी डिवाइडेड बाय टोटल रेजिस्टेंस आर। I1 नी वेल्यू थे वी अपॉन R1, I2 नी वेल्यू थे वी अपॉन R2। पेरेलल में वोल्टेज सेम रहवा थी हूँ वी नी वेल्यू छे एने कैंसल करी शकीस, तो फॉर्म्यूला बनशे 1/R = 1/R1+1/R2, જ્યાં આર એ ટોટલ રેઝિસ્ટન્સ છે, R1 એ પહેલી બ્રાન્ચનો રેઝિસ્ટન્સ છે, R2 સેકન્ડ બ્રાન્ચનો રેઝિસ્ટન્સ છે। આવી રીતે ગમે એટલી બ્રાન્ચ પેરેલલમાં કનેક્ટ થઈ હોય તમે એના માટે એ આખી સર્કિટ માટે ટોટલ રેઝિસ્ટન્સ શોધી શકો છો આ ફોર્મ્યુલાનો યુઝ કરીને। 1/R = 1/R1+1/R2+1/R3 અને કન્ટિન્યુ, ત્રણ બ્રાન્ચ હશે તો 1/R3 સુધી ફોર્મ્યુલા બનશે, ચાર બ્રાન્ચ હશે તો 1/4, એવી જ રીતે તમે ટોટલ રેઝિસ્ટન્સની વેલ્યુ આ ફોર્મ્યુલાની મદદથી શોધી શકો છો। જો બે રેઝિસ્ટન્સ તમને પેરેલલમાં આપ્યા હોય તો એના માટે એક શોર્ટ મેથડ છે યાદ રાખવા માટે, તો તમારે ટોટલ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શોધો હોય તો એની વેલ્યુ થશે બંને રેઝિસ્ટન્સનું મલ્ટિપ્લિકેશન ડિવાઇડેડ બાય બંને રેઝિસ્ટન્સનો સરવાળો। પણ યાદ રાખો કે આ આર ઇક્વિવેલન્ટ શોધવાની ફોર્મ્યુલા ખાલી બે રેઝિસ્ટન્સ માટે જ વેલિડ છે, અધરવાઇઝ 3, 4, 5 રેઝિસ્ટન્સ તમને આપ્યા હોય તો ટોટલ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શોધવા માટે હંમેશા તમારે 1/R = આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો રહેશે। જો પેરેલલ સર્કિટ માટે આપણે આટલા ડિસ્કશન ઉપરથી કન્ક્લુઝન કાઢીએ તો પેરેલલ સર્કિટની અંદર વોલ્ટેજ હંમેશા કોન્સ્ટન્ટ રહે છે। એની એપ્લિકેશન જોઈએ તો આપણું જે હાઉસહોલ્ડનું કનેક્શન, ઘરનું જે કનેક્શન હોય છે એ હંમેશા બધા જ ઇક્વિપમેન્ટ પેરેલલમાં કનેક્ટ કરવામાં આવે છે, કારણ કે આપણા બધા જ ઇક્વિપમેન્ટ હોય છે એ 230 વોલ્ટ ઉપર રેટેડ થયેલા હોય છે। કરંટ જે છે એ ડિવાઇડ થાય છે અને ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સની જે ફોર્મ્યુલા છે એ 1/R = 1/R1+1/R2, એવી રીતે તમે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શોધી શકો। એક્ઝામ્પલ જોઈશું તો તમને વધારે ખ્યાલ આવશે। અહીંયા તમે જુઓ છો કે ત્રણ રેઝિસ્ટન્સ છે એ પેરેલલમાં કનેક્ટ થયેલા છે અને મારે I1, I2 અને I3 ની વેલ્યુ શોધવાની છે।
ટોટલ કરંટની વેલ્યુ પણ શોધવાની છે. જો મારે ટોટલ કરંટની વેલ્યુ શોધવી હોય તો મને ટોટલ રેઝિસ્ટન્સની વેલ્યુ ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલું સ્ટેપ આપણે ટોટલ રેઝિસ્ટન્સની વેલ્યુ ફાઇન્ડ કરવાનું કરશું. ટોટલ રેઝિસ્ટન્સ એટલે આર, તો 1 અપોન આર ઇક્વલ ટુ બધા જ રેઝિસ્ટન્સનો સરવાળો. તો અહીંયા 1 અપોન 4 પ્લસ 1 અપોન 4 પ્લસ 1 અપોન 2, તો 1 અપોન આર ઇક્વલ ટુ આ ત્રણ વેલ્યુનો સરવાળો. તો તમને ખ્યાલ આવશે કે આર ની વેલ્યુ જે આપણે શોધી એ આવી 1 ઓહ્મ. અહીંયા ખાસિયાત એ રાખજો કે તમે જ્યારે આ 1 અપોન કરીને કરો છો અને જે સરવાળો આવશે, તો ઘણા સ્ટુડન્ટ એવી ભૂલ કરે છે કે ડાયરેક્ટ અહીંયા જે વેલ્યુ આવે એને જ આર ની વેલ્યુ ગણે છે, અને એટલા માટે આ 1 અપોન આર ડાબી સાઈડ લખવું પણ જરૂરી છે જેથી કરીને ભૂલ ના થાય. તો અહીંયા 1 અપોન આર ઇક્વલ ટુ 1 છે, તો આર ની વેલ્યુ 1/1 કરીને 1 ઓહ્મ આવી જાય છે. તો આ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આનો સરવાળો કરી અને ડાયરેક્ટ આર ની વેલ્યુ એને ગણી ના લેતા, આ ફોર્મ્યુલા 1 અપોન આર માટે છે. એટલે તમારે જે અહીંયા આન્સર આવશે એને 1 વડે ડિવાઈડ કરવો પડશે, ત્યારે તમને ફાઇનલ આર ની વેલ્યુ મળશે. હવે ટોટલ કરંટ આઈ ઇક્વલ ટુ થશે ટોટલ વોલ્ટેજ વી ડિવાઈડેડ બાય ટોટલ રેઝિસ્ટન્સ આર. ટોટલ વોલ્ટેજ છે 10, રેઝિસ્ટન્સ છે 1, તો ટોટલ કરંટ જે ફ્લો થશે એની વેલ્યુ આવશે 10 એમ્પિયર. એવી જ રીતે આઈ વન ની વેલ્યુ ની વાત કરીએ તો આઈ વન ઇક્વલ ટુ વી અપોન આર વન. ટોટલ વોલ્ટેજ છે 10 વોલ્ટ, રેઝિસ્ટન્સ છે 4 ઓહ્મ, તો આઈ વન આ 4 ઓહ્મ ના અક્રોસમાં જે કરંટ ફ્લો થશે એ 2.5 એમ્પિયર હશે. આઈ ટુ ની વેલ્યુ વી અપોન આર ટુ 10^4 2.5 એમ્પિયર. આઈ થ્રી ઇક્વલ ટુ વી અપોન આર થ્રી, તમને આન્સર મળી જશે 5 એમ્પિયર. આમાં પણ જો તમે માર્ક કરો તો સિરીઝ સર્કિટમાં આપણે એવું માર્ક કર્યું હતું કે જે પણ રેઝિસ્ટન્સની વેલ્યુ વધારે હોય એના અક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ વધારે થાય છે, જ્યારે પેરેલલ સર્કિટમાં જે રેઝિસ્ટન્સની વેલ્યુ ઓછી હોય એના અક્રોસમાં સૌથી વધારે કરંટ ફ્લો થાય છે. આ ત્રણે ત્રણ રેઝિસ્ટન્સમાં 2 ઓહ્મની વેલ્યુ સૌથી ઓછી છે, એટલા માટે 2 ઓહ્મમાંથી પાસ થતો જે કરંટ છે એ છે 5 એમ્પિયર. જો તમને પેરેલલ સર્કિટની અંદર ટોટલ કરંટની વેલ્યુ ખબર હોય તો એના માટે એક સ્ટાન્ડર્ડ કરંટ ડિવિઝન રૂલ છે કે 4 કે 5 6 ગમે એટલી બ્રાન્ચ તમને પેરેલલમાં આપી હોય અને તમારે એનો કરંટ શોધવો હોય તો તમે આ ફોર્મ્યુલાની મદદથી એનો યુઝ કરી શકો છો. આઈ કે એટલે કે ધારો કે તમારે જે બ્રાન્ચમાંથી કરંટ શોધવો છે એ પેરેલલ સર્કિટની 3 બ્રાન્ચ હોય તો આઈ માં કે ની વેલ્યુ અહીંયા આપણે લખશું આઈ થ્રી. 1 અપોન આર કે, કે એટલે જે રેઝિસ્ટન્સનો કરંટ તમારે શોધવો છે એ, એટલે 1 અપોન અહીંયા આપણે લખશું આર થ્રી ડિવાઈડેડ બાય ટોટલ રેઝિસ્ટન્સનો આપણે સરવાળો કરવાનો છે 1 અપોન કરીને, મલ્ટીપ્લાય બાય તમે ટોટલ સપ્લાય કરંટ કરશો. સપ્લાય કરંટ હું બોલું છું, ખાસ મેં ધ્યાન રાખજો, ટોટલ સપ્લાય કરંટ તમને ખબર હોય તમે ગમે એટલી બ્રાન્ચ પેરેલલમાં હોય આ ફોર્મ્યુલાનો યુઝ કરી અને તમે કરંટની વેલ્યુ શોધી શકો છો. તો હોપ કે પેરેલલ સર્કિટ વિશેના તમારા કન્સેપ્ટ ક્લિયર થયા હશે. થેન્ક યુ સો મચ.